ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ સ્ટાન્ડર્ડ સેવન યુનિટ નંબર ફસ્ટ સેકન્ડ સેમ એમાં આપણે એક્ટિવિટી ફર્સ્ટ આપણે એક્ટિવિટી ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને ફોર્થ આપણે જોઈ લીધી ફિફ્થ પણ જોઈ લીધી આજે એક્ટિવિટી સિક્સ જોવાના છીએ જે યુનિટ વાઇઝ છે જે યુનિટ તરીકે તમે કહી શકો એક્ટિવિટી સિક્સમાં શું છે એનું નેમ પણ એવું છે તમે જેમ વોટ્સએપ યુઝ કરો છો એમાં જેવી રીતે તમે ઇંગ્લિશ લખો છો પણ ગુજરાતીની રીતે લખો છો એવી જ રીતે આ એક્ટિવિટી એનું નામ પણ એવું છે આખું યુનિટ પણ એવું છે ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી આ શબ્દ છે ઇંગ્લિશમાં લખેલો પણ છે ગુજરાતી ફ્રોમ કેડી કેડી એટલે તમને લોકોને ખબર છે કે નાનો એવો રસ્તો જે તમે વાડીએ ખેતરે જાઓ તે પગદંડી ઉપર ખાલી ફક્ત ચાલી શકાય એવો રસ્તો એને શું કહેવાય કેડી ટુ રોડ એટલે કે ત્યાંથી રોડ ઉપર વાયા લક્ષ્મી લક્ષ્મી એક છોકરીનું નામ છે તે શું કહે છે આ યુનિટ તો કે લક્ષ્મી દ્વારા અથવા તો લક્ષ્મી મારફતે કેડીથી રસ્તા સુધીનો રસ્તો તો આ યુનિટમાં એક તમારા જેવડી જ સાતમા ધોરણમાં જ ભણતી જંગલમાં રહેતી આગળ આપણે એક્ટિવિટી ફિફ્થમાં જોયું હતું કે ગીર નેશનલ પાર્ક વિશે વાત કરેલી એ જ આ યુનિટમાં બતાવવામાં આવેલું છે કે લક્ષ્મી એક નાની એવી ગર્લ છે જે જંગલમાં રહે છે ત્યાં લોકો ઘણા બધા ટુરિસ્ટ લોકો ત્યાં ફરવા આવતા હોય તો એ લોકો જંગલમાં રસ્તો ભૂલી જાય છે અને લક્ષ્મી દ્વારા એ મુસાફરોને એ ટુરિસ્ટ લોકોને રસ્તો દે બતાવવામાં આવે છે એવી આ યુનિટમાં વાત કરવામાં આવી છે જોઈએ આપણી યુનિટમાં ફાઇઝન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ફાઇઝન આમાં એક શરૂઆત થઈ છે ફાયઝાનથી તો કે એક ટુરિસ્ટ હશે જે જંગલની ગીરના જંગલની મુલાકાતે આવેલા હશે તો એમાં એવું કહે છે કે ફાઈઝાન ઇઝ અ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર વાઇલ્ડ લાઈફ એટલે કે જંગલી જીવન એમ જંગલી જંગલનું એક જીવન કે ફાઈઝાનને એવો શોખ હતો ફોટા પાડવાનો પણ ક્યાં તો કે જંગલમાં જઈને અવનવા પ્રાણીઓ પક્ષીઓ એનો ફોટા કુદરતી નેચરલી વાતાવરણ એ બધાનો ફોટા પાડવાનો એને શોખ હતો તો એ એક વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હતો હીઝ ફ્રોમ તમિલનાડુ એ ક્યાંનો હતો તો કે તમિલનાડુનો હતો લાસ્ટ વીક હી વેન ટુ ગીર ફોરેસ્ટ કે ગયા અઠવાડિયે તે ક્યાં ગયો હતો તો ગીરના જંગલોમાં ધેર હી લોસ્ટ હીઝ વે ત્યાં તે રસ્તો ભૂલી ગયો હતો હી આસ્ક લક્ષ્મી તેણે લક્ષ્મીને પૂછ્યું અ ગર્લ ફ્રોમ ગીર ટુ હેલ્પ હિમ તો ત્યાં જંગલમાં રહેતી લક્ષ્મી નામની છોકરી તેણે એને મદદ લીધી લક્ષ્મી ઇન સ્ટાન્ડર્ડ સેવન કે લક્ષ્મી તમારા જેવડી છોકરી હતી જે સાતમા ધોરણમાં ભણતી હતી સી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી તે વ્યવસ્થિત રીતે પ્રોપરલી રીતે ઇંગ્લિશ બોલી શકતી ન હતી ઓન ધ અધર સાઈડ બીજી સાઈડ ફાઈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી કે બીજી સાઈડ ફાઈઝાન ગુજરાતી સમજી શકતો ન હતો વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ લેટ્સ સી શું લક્ષ્મી તેમને મદદ કરી શકશે ચાલો આપણે જોઈએ વિચારવાનું છે કે ફાઈઝન હતો એક ફોટોગ્રાફર તે ગુજરાતી નહોતી નહોતો સમજી શકતો અને ઇંગ્લિશ લક્ષ્મી સમજી શકતી બોલી શકતી ન હતી તો શું એ લક્ષ્મી તેને રસ્તો દેખાડી શકશે અથવા તો તેને મદદ કરી શકશે આપણે આ યુનિક દ્વારા જોવાનું છે લેટ સી ફાઈઝન સેડ હે એક્સક્યુઝ મી ફાયઝન શું કહે છે હે એક્સક્યુઝ મી અહીંયા એક શબ્દ છે એક્સક્યુઝ મી આપણે ઘણી વખત કહેતા હોય હે એક્સક્યુઝ મી હે સાંભળ એમ કેતા હોય તો લક્ષ્મી રિપ્લાય આપે છે લક્ષ્મી સાઈડ એક્યુઝ વોટ એક્યુઝ કારણ કે લક્ષ્મીને ઇંગ્લિશ વ્યવસ્થિત બોલતા પણ નથી આવડતું સમજતા પણ આવડતું નથી તો લક્ષ્મી શું કહે છે એક્યુઝ વોટ એક્યુઝ આ એક શબ્દ કયો છે

જાઓ બહાર શા માટે તમે જંગલમાં આવ્યા તો ફાયઝા રિપ્લાય આપે છે આઈ ડુ નોટ નો ધી રોડ કે મને રોડ રોડ ખબર છે લક્ષ્મી નોટ ઇન જંગલ કેડી કેડી વોક ઓન લક્ષ્મીને ઇંગ્લિશ પ્રોપરલી બોલતા આવડતું નથી એટલે શું કે છે લક્ષ્મી રોડ નોટ ઇન ધી જંગલ કે જંગલમાં રોડ છે નહીં શું છે તો કે કેડી આગળ આપણે શરૂઆત કરી ત્યારે જે નેમ હતું એ કે કેડી વોક ઓન ધી કેડી કે કેડી ઉપર ચાલવાનું હોય છે ફાઇઝાન સેટ ઓકે સારું આઈ વિલ વોક ઓન ધી કેડી ફાઈઝાન શું કે છે કે આઈ વિલ વોક ઓન ધી કેડી ઓકે સારું હું કેડી પર ચાલીશ બટ વીચ પણ કઈ વોટ્સ યોર નેમ તમારું નામ શું છે અથવા તો તારું નામ શું છે એવું ફાઈઝાન પેલી લક્ષ્મીને પૂછે છે લક્ષ્મી સાઈડ લખ્મી માય નેમ લખમી કારણ કે પેલી લક્ષ્મીને ઇંગ્લિશ બોલતા આવડતું આવડતું નથી તો લક્ષ્મી શું કહે છે કે લખ્મી મારું નામ લખ્મી છે આગળ શું કહે છે ફાયઝન ફાઈઝન સેડ હમ લક્ષ્મી ઓન વિચ કેડી હિયર આર થ્રી વેઝ ફાઈઝન શું કહે છે કે કઈ કેડી અહીંયા તો ત્રણ રસ્તા દેખાય છે તો લક્ષ્મી સેડ ગો ફ્રોમ ધેર શું કહે છે લક્ષ્મી ગો ફ્રોમ ધેર ત્યાંથી જાઓ બાય ધેટ ભૂતિયો વડ પેલા ભૂતિયા વડ પાસેથી કે અહીંથી જાઓ પેલા ભૂતિયા વડ પાસેથી ફાઇઝાન સેડ ટેકિંગ નોટ્સ ઓકે સારું ધેટ ભૂત ધેટ ભૂતિયો બનિયન ટ્રી એન્ડ ધેન પછી શું કહે છે ફાયઝન કે ભૂતિયો વડ પછી ફૈઝાને એવું કે છે કે પેલો ભૂત્યો વડ અને પછી પછી ક્યાં જવાનું તો લક્ષ્મી શું કહે છે આફ્ટર અ ક્રોસિંગ વોકડો યુ સી અ રૂપાળો ડુંગર લક્ષ્મીને પ્રોપર ઇંગ્લિશ બોલતા આવડતું નથી એટલે શું કહે છે આફ્ટર અ ક્રોસિંગ વોકડો કે વોકડાને ક્રોસ કરવાનો છે યુ સી અ રૂપાળો ડુંગર કે તમને સામે શું દેખા છે દેખાશે એક ડુંગર દેખાશે જેનું નામ છે રૂપાળો ડુંગર ફૈઝન સેટ ચેકિંગ ડિક્શનરી એટલે ડિક્શનરીમાં ચેક કરે છે વોકડો મીન્સ તો એને ફૈઝનને ખબર નથી કે વોકળોનો મિનિંગ શું થાય એટલે એ પોતાની ઇંગ્લિશની ડિક્શનરીમાં ચેક કરે છે કે વોકળાનો મિનિંગ શું છે વોટ ઇઝ વોકડો વોકળો શું છે લક્ષ્મી સે વોટર વોટર રનિંગ ધેન્યુ સી અ ડુંગર હિલ લક્ષ્મી શું કે છે વોટર વોટર રનિંગ એટલે કે પાણી પાણી વહેતું પછી તમને એક ડુંગર દેખાશે એટલે કે હિલ તમને એક ડુંગર દેખાશે એને એને ગુજરાતી ઇંગ્લિશ એને પ્રોપરલી આવડતું ન હતું એટલે લક્ષ્મીએ એને ઇંગ્લિશમાં ગુજરાતીની રીતે શું સમજાવ્યું કે વોટર વોટર રનિંગ પાણી પાણી વહેતું ધેન યુ સી ડુંગર પછી તમને એક ડુંગર દેખાશે પછી શું થાય છે ફૈઝાન સેડ યા વોટ નેક્સ્ટ હા પછી શું તો શું કે છે લક્ષ્મી સાઈડ ક્લાઇમ્બ ધેટ હિલ ધેર મંદિર તો શું કે છે લક્ષ્મી તે ડુંગર પર ચડો ત્યાં કાતલ માનું થાપણ છે દેખાશે ડુંગર કે ડુંગર ઉપર ચડીને ધેર કાતલ માનું થાપણ ત્યાં કાતલ માનું થાપણ દેખાશે ફૈઝાન સાઈડ કા થાપણ ફૈઝાન ને પ્રશ્ન થાય છે કે આ થાપણ વળી શું હશે તો લક્ષ્મી જવાબ આપે છે યસ યસ થાપણ ટેમ્પલ શું કહે છે યસ યસ હા હા થાપણ મંદિર ડાઉન ફ્રોમ ધેર ઉગમણે શું કહે છે કે યસ યસ થાપણ ટેમ્પલ ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ હેર પેલા ડુંગર ઉપર ચડવાનું કહે છે ત્યાં શું દેખાશે તો કે કાતલ માનું થાપણ પછી શું કરવાનું છે તો કે ડુંગર ઉતરી જશો એટલે ડુંગર ઉતરીને ગોટુ ઉગમણે કે ઉગમણી સાઈડ જવાનું કહે છે

ફૈઝાન સેઠ યુ મીન્સ ધી યુ મીન્સ ટુ ધી ઇસ્ટ તારો અર્થ એવો થાય કે પૂર્વ લક્ષ્મી પછી શું કે છે ફાયદ આ ચિત્રમાં જુઓ તમને દેખાય છે જંગલ જેવો વિસ્તાર છે ફાઇઝન સેટ ધૈર સી દુધિયા તલાવ આસ્ આઈ માનો નેસ શું કે છે ફાયઝન કે ધૈિયા તલાવ દૂધ્યું તલાવ દૂધ્યું તલાવનું નામ છે તળાવનું કે શું કે છે તળાવ મીન્સ પોન્ડ વોટ ઇઝ ધીસ આઈમાનો નેસ તો ફૈઝાન ને ખબર છે કે તળાવનો મિનિંગ એવો થાય પોન્ડ પણ આઈમાનો નેસ એ વળી શું તો એવો પ્રશ્ન પૂછે છે ફરી કે તળાવ મીન્સ પોન્ડ વોટ ઇઝ ધીસ આઈમાનો નેસ તો લક્ષ્મી રિપ્લાય આપે છે વી લિવ ઇન કુબા મેની કુબાસ સો ઇટ ઇઝ નેસ ત્યાં લક્ષ્મી એ જંગલમાં રહે છે લક્ષ્મીને એનો ફેમિલી તો એ લોકોને કુબા હોય છે જે તંબુ આકારના હોય છે એ કુબા પણ એ લોકો એને શું કહે છે નેસ કે વી લિવ ઇન કુબા મેની કુબાસ ધેર સો ઇટ ઇઝ નેસ ફૈઝાન છે યુ લીવ ઇન ધ જંગલ ફૈઝાન ને પ્રશ્ન થાય છે કે શું તું જંગલ માં રહે છે આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન્સ શું તને લાયન્સ સિંહો થી ડર નથી લાગતો લક્ષ્મી સેડ સાવજ સાવજ અવર દેવતા શું કે છે સાવજ એ લોકો જંગલ માં રહેતા હોય એ લોકો એને શું કહે સાવજ સાવજ અવર દેવતા કે સાવજ અમારા દેવતા કહેવાય અમારા દેવતા વી લવ સાવજ એન્ડ સાવજ લવ અસ અમે સાવજને ચાહીએ છીએ અને સાવજ અમને ચાહે છે વી લીવ ટુગેધર અમે સાથે રહીએ છીએ સમટાઈમ્સ વી ફાઇટિંગ કોઈ વાર અમે લડીએ બટ ઇટ ઇઝ ઓકે પણ અમને ચાલે ફાઇઝાન્સ સેડ કેન યુ ટેક મી ટુ યોર હોમ શું કે છે શું તું મને તારા ઘરે લઈ જઈ શકે લક્ષ્મી સેઠ હા હા જેમ નહીં જો આ એની ભાષા એવી જંગલમાં રહે છે એટલે એની ભાષા એવી કે લક્ષ્મી શું કહે છે હા હા ચેમ નહીં હા હા શું કામ નહીં હાલી અને શું કહે ચાલો ને ઓહ વેલકમ હા સારું લેટ્સ ગો ચાલો છે માય મા બાપુ વિલ બી હેપી કે મારા મમ્મી પપ્પા ખુશ થશે ફાઈઝાન વેન્ટ ટુ હર હોમ ફાઈઝાન તેમના ઘરે જાય છે હી ટોક વિથ ધ પીપલ ઓફ કે તે તેમના ત્યાંના નેસમાં રહેતા નેશમાં રહેતા લોકો સાથે વાતો કરે છે નેક્સ્ટ ડે લક્ષ્મી ફાધર હેલ્પ હિમ ટુ કેચ અ બસ ફોર જુનાગઢ શું કે છે નેક્સ્ટ ડે લક્ષ્મી ફાધર એ બીજા દિવસે લક્ષ્મીના પિતા તે જુનાગઢની બસમાં બેસાડી જવા માટે ફાયઝાન બધાને થેન્ક યુ કહે છે આભાર માને છે અને પોતાની નવી જર્ની નવી મુસાફરીની શરૂઆત કરે છે પછી શું આપેલું છે લક્ષ્મીએ બોલેલા વાક્યોને ઉદાહરણ મુજબ ફરી લખો લક્ષ્મીએ કયા કયા શબ્દો ફૈઝાનની મુલાકાત દરમિયાન બોલેલા એ અહીંયા લખવાના છે પછી છે આન્સર ધી ક્વેશ્ચન પછી આ ઉપર યુનિટમાં આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે વેર ઇઝ ફ્રોમ એક્ટિવિટી સેવન છે એક્ટિવિટી સિક્સ કમ્પ્લીટ એક્ટિવિટી સેવનમાં છે ધીસ રીડ ધીસ ઇન્સ્ટ્રક્શન આ ઇન્સ્ટ્રક્શન આ સૂચનાઓને વાંચો પછી ઇન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ અબાઉટ એશિયાટિક લાયન કે એશિયાટિક લાયન વિશે કંઈક ફેક્ટ આપેલું છે એનો વેઇટ લેન્થ લેન્થની એની પૂંછડીની લંબાઈ લેફ્ટ સ્પામ ટાઇપિકલ ડાયટ એ એશિયાટિક લાયનની કઈ કઈ ખાસ એની ખાસિયત છે એ વિશે આમાં ન્યૂઝ ન્યૂઝની રીતે આપેલું છે પછી એક્ટિવિટીસ એઇટ છે સ્ટડી ધીસ મેપ એન્ડ રીડ ધીસ ડાયલોગ બેઝ ઓન ઇટ કે આ મેપ જોવો એને મે વ્યવસ્થિત રીતે સમજો અને નીચે આપેલા ડાયલોગ ને વ્યવસ્થિત રીતે આમાં જુઓ અહીંયા આપણું ફર્સ્ટ યુનિટ કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ યુનિટ આપણે પછીના લેક્ચરમાં જોશું થેન્ક યુ